ગુજરાત પર તાટકેલા વાવાઝોડા તોકેથી નર્મદા પર અસર જોવા મળી હતી. રાજપીપળામાં ગાજવીજ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજપીપળામાં 4.5 કલાકે આજે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતી થઈ હતી. આજે સવારથી જ તાપમાનનો પારો વધતા અસહ્ય ગરમી અને બફાટ વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. પંખા કૂલર એસી પણ ટાંચા પડતા હતા. ત્યારબાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કારા વાદળો ઘેરાવાના શરૂ થયા હતા. ત્યારબાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ઉનાળે ધોધમાર વરસાદ તૂટી પડતા રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકો વરસાદમાં દોડતા થઈ જતા દોડધામ મચી જવા પામી હતી, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં લોકોને રાહત થઈ હતી. જોકે વાવાઝોડું વરસાદ પડતા રાજપીપળામાં વીજળી ડૂલ થઈ હતી. નર્મદાના ડેડિયાપાડામાં ધૂળની ડમરીઓ સાથે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું હતું. ઠેર ઠેર જાડો ડાળીઓ તૂટી ગઈ હતી. નરિયા છાપરા પણ ઉડ્યા હતા. વાવાઝોડામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.